જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજા મની. આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી. આગળના પીરિયડ માં આપણે શું ભણેલા? એક્ટિવિટી 6 સુધી ભણેલા. યુનિટ 2 માં થિંગ્સ અરાઉન્ડ અસ, એટલે આપણી આસપાસની વસ્તુ, એમાં એક્ટિવિટી 6 સુધી ભણેલા. હા, એક્ટિવિટી 1 હતી, એ મેં તમને ઘરેથી લખવા આપેલી નોટબુકમાં ભાષાંતર, તો તમે લોકોએ લખી જ નાખ્યું. મેં જે રીતે સ્પેલિંગ કીધું હતું, પછી જે રીતે ઉચ્ચાર લખવાના કીધા હતા, જેમ અર્થ લખવાના કીધા હતા, એ બધું લખી નાખ્યું. ચાલો હવે આગળ આવશે એક્ટિવિટી 7. તમે તો પેલા તમારી શું ટેક્સ્ટ બુક્સ લઈને બેસો, એમાં જુઓ એક્ટિવિટી 7 છે. પેજ નંબર 12 ખોલો, ઉપર એક્ટિવિટી 7, એમાં જુઓ એક ચિત્ર આપેલું છે. ચિત્રની બાજુમાં ટ્રાયંગલ છે, સ્ક્વેર છે, રેક્ટેંગલ છે અને સર્કલ છે. તો એ ચિત્રની અંદર જેટલા સર્કલ આપેલા છે એ સર્કલ તમારે કાઉન્ટ કરવાના છે, એ લખવાના છે. પછી જેટલા રેક્ટેંગલ આપેલા છે એ તમારે કાઉન્ટ કરવાના છે, લખવાના છે. સ્ક્વેર આપેલા છે તો એ સ્ક્વેર તમારે કાઉન્ટ કરવાના છે અને લખવાના છે. અને ટ્રાયંગલ છે એ પણ કેટલા છે એ ગણવાના છે અને તમારે લખવાના છે. પછી ટ્રાયંગલ, સ્ક્વેર, રેક્ટેંગલ અને સર્કલ ની અંદર જે કલર આપેલા છે એ જ કલર તમારે ચિત્રની અંદર એ શેપ ફાઇન્ડ કરવાના છે અને એમાં શું કરવાનું છે, કલર કરવાનો છે. હવે જુઓ એક્ટિવિટી 8 માં જુઓ ઓ ફોર ઓરેન્જ છે, એની ફરતે તમને 5 સ્પેલિંગ આપેલા છે. જેટલા ઓ છે એની ફરતે તમારે જસ્ટ રાઉન્ડ જ કરવાનું છે, એને કાઉન્ટ કરીને લખવાના નથી. જેમ આપણે આગળ એક્ટિવિટી 2 માં કરેલું એવી રીતે કરવાનું નથી. પછી છે બાજુમાં પી, તો પી કેટલા છે એ કાઉન્ટ કરવાના છે અને પછી જ લખવા કાઉન્ટ કરવાના છે, એની ફરતે શું કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે પણ લખવાના નથી. હવે એક્ટિવિટી 9 છે, એ માત્ર તમારે સમજવાની છે, પછી જોઈને બાજુમાં લખવાની છે સ્પેલિંગ ની મિસ્ટેક કર્યા વગર. તો જો કપ નું ચિત્ર છે તો ધીસ ઇઝ અ કપ. ધીસ એટલે શું થાય, આ. ધીસ ક્યારે વપરાય, તો કે નજીકની વસ્તુ માટે. ધીસ ઇઝ અ કપ એટલે આ કપ છે. એના પછી ઇટ ઇઝ ગ્રીન, તો ગ્રીન એટલે કયો કલર થાય, તો કે લીલો કલર થાય. કયો કલર થાય, લીલો, તો તે લીલા રંગનો છે. એના પછી નીચે બટન આપેલું છે, બટન ક્યાં હોય, આપણે શર્ટ પહેરીએમાં બટન હોય ને, તો ધીસ ઇઝ અ બટન, તો આ બટન છે. ઇટ ઇઝ બ્લુ, તો એ કેવા કલર નું છે, બ્લુ કલર નું છે. કેવા કલર નું છે, બ્લુ કલર નું. એના પછી નીચેનું ચિત્ર જોયું, એમાં બિલાડી આપેલી છે, તો ધીસ ઇઝ અ કેટ, એટલે આ બિલાડી છે. કેવા કલર ની છે, તો બ્લેક કલર ની. ઇટ ઇઝ બ્લેક, તે બ્લેક કલર ની છે. હવે ટેબલ છે, શું છે, ધીસ ઇઝ અ ટેબલ. ટેબલ ને શું કહેવાય ગુજરાતીમાં, મેજ કહેવાય. શું કહેવાય, મેજ. તો ધીસ ઇઝ અ ટેબલ એટલે આ મેજ છે. ઇટ ઇઝ યલો, ચિત્રમાં તમને કેવા કલર નું દેખાય છે, તો કે યલો કલર નું. કેવા કલર નું દેખાય છે, યલો કલર નું. તો મેજ કેવા કલર નું છે, યલો. તો ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે અથવા તો મેજ છે. ઇટ ઇઝ યલો, તે યલો એટલે પીળા કલર નું છે. એના પછી એક્ટિવિટી 10 જુઓ. એક્ટિવિટી 10 માં તમને ટી આપેલા છે, ટી છે, એની ફરતે તમને 5 સ્પેલિંગ આપેલા છે, એમાંથી તમારે ટી ફાઇન્ડ કરવાના છે, એની ફરતે શું કરવાનું છે, સર્કલ કરવાનું છે. એના પછી જો નીચે બાજુમાં સી, સી જેટલા છે એની ફરતે તમારે સર્કલ કરવાનું છે. પછી જો નીચે શું લખ્યું, આ પાના ઉપર આવેલા ટી ગણો, આખા પેજ માં તમારે જેટલા પણ ટી આવેલા છે એ ટી તમારે શું કરવાના છે, કાઉન્ટ કરવાના છે, અહીંયા નીચે લખવાના છે. પછી આ પાના ઉપર આવેલા સી ગણો, તો આખા પેજ માં તમારે જ્યાં જ્યાં સી આવેલા છે સી ગણવાના છે ને અહીંયા લખવાના છે. સમજ પડી? હવે પાછળ ફેરવો. એક્ટિવિટી 11 એમાં શું છે, ઓપોઝિટ છે. આપણે ગુજરાતી ભાષામાં વિરોધી શબ્દ આવે ને, જયારે તમે ત્રીજા ધોરણમાં હતા ગુજરાતી ભણતા, તો વિરોધી શબ્દ આવતા ને, ઠંડુ, ગરમ, લાંબુ, ટૂંકું, ઊંચું, નીચું, જાડું, પતલું, એ બધું તમારે આવતું. એવી જ રીતે આપણે ઇંગ્લિશમાં પણ શું આવશે, વિરોધી શબ્દ આવશે, ઓપોઝિટ આવશે. તો એક્ટિવિટી 11 છે એ શું છે, વિરોધી શબ્દ છે. પણ એક્ટિવિટી 11 ના જે સ્પેલિંગ છે ઓપોઝિટ, એવું તમે જયારે નોટબુકમાં લખાવો ત્યારે તમારે મોઢે કરવાના છે. હું આજે નોટબુકમાં લખાવવાની નથી, હું માત્ર અહીંયા સમજાવવાની છું. તો તમારે એ જ કરવાનું છે, સમજવાનું છે પણ નોટબુકમાં લખવાનું નથી. તો જો ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી, ઇટ ઇઝ ટોલ, તો ટોલ એટલે શું થાય, ઊંચું. શું થાય, ટોલ, ઊંચું. તો ઊંચું નું વિરોધી શું થાય,
નીચું થાય ને તો એની પછી બાજુમાં જો તમને નાનો એવો ઝાડ આપેલું છે ધીસ ઇઝ અ નીમ ટ્રી એટલે આ નીમ ટ્રી એટલે શું ઝાડ થાય લીમડાનો ઝાડ થાય તો ધીસ ઇઝ અ નીમ ટ્રી ઈટ ઇઝ શોર્ટ શોર્ટ એટલે શું થાય નીચે શોર્ટ નીચું છે કેવું છે નીચું છે પછી જુઓ નીચે તમને બે બોક્સ આપેલા છે કે યલો છે અને ગ્રીન છે તો પહેલા જો યલો બોક્સ ની એક્સપ્લેનેશન કરેલી છે ધીસ ઇઝ અ યલો બોક્સ ઈટ ઇઝ સ્મોલ સ્મોલ એટલે નાનું એસ એમ એ ડબલ એ સ્મોલ એટલે કેવું થાય નાનું નાનું હોય ને એની સામે મોટું આવે ને તો મોટું ને શું કહેવાય બિગ કહેવાય શું કહેવાય બિગ તો જો બાજુમાં ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ એટલે આ ગ્રીન બોક્સ છે ઈટ ઇઝ બિગ તે કેવું છે મોટું છે તો બી આઈ જી બિગ એટલે નોટબુક ગરમ હોય તો જો એની બાજુમાં કપ છે એમાંથી ગરમ ગરમ નીકળે છે ને વરાળ બતાવે છે તો ધીસ ઇઝ અ કપ આ કપ છે તો ટી ઇઝ હોટ ટી એટલે શું થાય ચા શું થાય ચા ઇઝ હોટ હોટ એટલે શું થાય ગરમ ચા કેવી છે ગરમ હોટ એટલે ગરમ હવે એના પછીની એક્ટિવિટી જુઓ બાજુના પેજ ઉપર તમને એક દુકાન દેખાય છે દુકાનની અંદર જુઓ તમને અલગ અલગ ફ્રૂટ્સ દેખાતા હશે પછી એક છોકરો છે પછી ફ્રૂટ્સ વેચવા વાળા ભાઈ છે બધા તમને દેખાય છે હા પછી ફ્રૂટ્સ છે એમાં શું છે બનાના છે એપલ છે યલો બનાના છે પછી ઓરેન્જ છે ગ્રીન કલરની ગ્રેપ્સ છે પછી છોકરો છે એને કેપ કેવી પહેરી છે વ્હાઈટ એન્ડ બ્લુ પહેરેલી છે એના હાથમાં બાસ્કેટ છે કેવા કલરનું છે ગ્રીન કલરનું છે તમને એ બાજુમાં બોક્સ આપેલા છે જો એક બે ત્રણ ચાર ને પાંચ બોક્સ આપેલા છે પછી જો અહીંયા પાછું બાજુમાં બે બોક્સ આપેલા છે ને તો હવે બોક્સ ના આધારે શું કરવાનું છે આપણે જવાબ લખવાના છે શું લખવાના છે જવાબ તો પહેલું બોક્સ છે એમનો એરો ક્યાં જાય છે જુઓ ક્યાં જાય છે સાઇન બોર્ડ તરફ જાય છે ને તો પહેલા બોક્સમાં લખો સાઇન બોર્ડ સાઇન બોર્ડ પહેલા લખી નાખો પછી હું તમને સમજાવું છું તો પહેલા બોક્સમાં લખો સાઇન બોર્ડ એના પછી જો બીજો છે ક્યાં જાય છે શર્ટ કોનો છે મગનભાઈ નો તો કયો કલર આવશે પિંક કયો આવશે પિંક પછી કેપ તો કેપ કેવી છે બ્લુ એન્ડ વ્હાઈટ બ્લુ વ્હાઈટ છે પછી સલીમ નું ટી શર્ટ છે કેવા કલરનું છે તો કે યલો બોક્સ ની અંદર લખો યલો અને બાસ્કેટ છે એ તો કે ગ્રીન બોક્સ ની અંદર લખો ગ્રીન હવે એની બાજુમાં જો અહીંયા તમને બે બોક્સ આપેલા છે ને એમાં એક તો બનાના પાસે છે તો બનાના કેવા કલરના આપેલા છે યલો જેની પાસે બોક્સ છે એમાં કેવો કલર આવશે યલો આવશે કેવો આવશે યલો અને એના પછી નીચે ગ્રીન ગ્રેપ્સ કેવી છે ગ્રીન ના સાઇન બોર્ડ લખો એની સાઈડમાં લખજો કયો કલર છે બ્લુ અને બીજો રેડ એટલે વચ્ચે રેડ એન્ડ બ્લુ સાઇન બોર્ડ નાના અક્ષરે નીચે રેડ એન્ડ બ્લુ બાકીના હવે અહીંયા તમને એક્સપ્લેન નથી કર્યું કે કઈ કઈ વસ્તુ છે મેં ડાયરેક્ટ શું લખેલા છે કલર્સ ના નામ લખેલા છે તો તમારે એ રીતે લખવાનું છે મેં અહીંયા તમને સમજાવી દીધું કે એરો તમને બતાવેલો છે તો ક્યાં આપેલો છે સાઇન બોર્ડ તરફ નો સાઇન બોર્ડ નો કલર કેવો છે તો કે રેડ એન્ડ બ્લુ પછી બીજો એરો છે ક્યાં આપેલો છે મગનભાઈ ના શર્ટ ઉપર તો કેવો કલર છે પિંક પણ આમાં હું બીજી કઈ એક્સપ્લેન નથી કરતી માત્ર પહેલું છે તમને શીખવાડવા માટે એક્સપ્લેન કરેલું છે એટલે તમને કલરની અને વસ્તુ શું છે એની ઓળખ થાય હવે જુઓ નીચે બોક્સ આપેલું છે યલો કલરનું આપેલું છે તો જુઓ એમાં ધીસ ઇઝ અ સ્મોલ શોપ સ્મોલ એટલે શું થાય નાનું શું થાય હું અહીંયા સ્પેલિંગ લખું છું એની નીચે તમારે અંડરલાઇન કરવાનું છે અને ઉપર શું લખવાનું છે અર્થ સ્મોલ શોપ એટલે નાની દુકાન છે ઇટ ઇઝ મગનભાઈ ફ્રૂટ શોપ
તે મગનભાઈની ફ્રૂટ શોપ છે ફ્રૂટ એટલે શું થાય ફળ થાય ફ્રૂટ એટલે ફળ તે મગનભાઈની ફળની દુકાન છે દુકાનનું નામ શું છે ફ્રેશ ફ્રૂટ અને દુકાનદાર એટલે દુકાન જેની છે એનું નામ શું છે મગનભાઈ એટલે દુકાનદારને શું કહેવાય શોપકીપર કહેવાય શું કહેવાય શોપકીપર આના સ્પેલિંગ છે હું તમને જ્યારે એક્ટિવિટી લખાવીશ 12 નોટબુકમાં ત્યારે આવશે તો જુઓ ધ શોપકીપર શર્ટ ઇઝ પિંક શોપકીપરનું શર્ટ છે કેવા કલરનું છે પિંક કલરનું છે હિસ કેપ ઇઝ રેડ એટલે કેપ છે કેવા કલરની છે ચિત્રમાં જુઓ રેડ કલરની છે ને તો ગ્રેપ્સ આર ગ્રીન ગ્રેપ્સ કેવા કલરની છે ગ્રીન કલરની હોય એટલે બીજો કયો કલર આવે બ્લેક કલર આવે પણ આપણે ચિત્રમાં ગ્રીન કલર છે પછી જુઓ બીજી લાઈન ત્રીજી લાઈન છે ને બીજા ફકરાની પહેલી લાઈન અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ છોકરો છે એની સાથે શું કરી રહ્યો છે વાત કરી રહ્યો છે શું કરી રહ્યો છે વાત હી ઇઝ સલીમ તેનું નામ શું છે સલીમ હી હેઝ અ બાસ્કેટ બાસ્કેટ એટલે શું થાય બેગ અથવા થેલી બાસ્કેટ આપણે શાક લેવા જઈએ ત્યારે થેલી લઈને જઈએ ને તો બાસ્કેટ એટલે શું થાય થેલી ઇન હિઝ હેન્ડ તેના હાથમાં થેલી છે હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન કેવા કલરનું છે ગ્રીન પછી ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ એટલે કેપ જુઓ તો કેવા કલરની છે બ્લુ એન્ડ વ્હાઈટ છે ચિત્રમાં તમને દેખાતી હશે દેખાય છે ને પછી જુઓ લુક એટ ધ બનાનાસ બનાના તરફ જુઓ ધેર આર આ સાઈડ કેવા કલરના આપેલા છે યલો કલરના ધેર આર યલો બનાનાસ પછી છે ધેર આર ગ્રીન બનાનાસ આ બાજુ કેવા કલરના આપેલા છે ગ્રીન કલરના તો ધેર આર ગ્રીન બનાનાસ લુક એટ ધ સાઈન બોર્ડ જો ફ્રેશ ફ્રૂટ લખેલું છે ઉપર સાઈન બોર્ડ તરફ જુઓ મેં કીધું ને કે આ સાઈન બોર્ડ છે કેવું છે રેડ એન્ડ બ્લુ લુક એટ ધ સાઈન બોર્ડ તરફ જુઓ ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ તે કેવું છે રેડ એન્ડ બ્લુ હવે એના નીચે જો ક્વેશ્ચન આન્સર છે એ તમારે ઉપરના ફકરાના આધારે મમ્મીની મદદથી જાતે કરવાના છે સાચો જવાબ છે રેવા દેવાનો ખોટા જવાબ ઉપર શું કરવાનો છેકો મારી દેવાનો છે ઓ પાછો ફેરવો એક્ટિવિટી 13 છે માત્ર આપણે શું કરવાની છે સમજવાની છે એના સ્પેલિંગ હું જ્યારે તમને નોટબુકમાં લખાવીશ ત્યારે સમજાવીશ ચાલો ટોમેટો સેઝ ટોમેટો એટલે શું થાય ટમેટું ટમેટું કહે છે ટોમેટું ટોમેટો ટોમેટો ફેટ લાઈક અ પોટ પોટ એટલે શું થાય ઘડો શું થાય ઘડો કેવું છે ફેટ છે જાડું છે પોટની જેવું છે ટમેટું કેવું હોય નાનું હોય નહીં મોટું હોય અને જાડું હોય ને શેકિંગ ઇન ધ ફ્રીઝ શાઉટેડ અ લોટ શેકિંગ એટલે શું થાય ફ્રીઝ ની અંદર શું કરે છે હલનચલન કરે છે શાઉટેડ એટલે મોટે મોટે બૂમ પાડે છે શું કરે છે બૂમ પાડે છે શું કામ પાડે છે આપણે સમજવું છે ને તો આગળ તમારે શું કરવાનું છે ધ્યાન રાખવાનું છે હું સમજાવું એ સમજતું જવાનું છે છેલ્લે હસવાનું આવે ત્યારે હસવાનું છે આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ COAT કોટ એટલે શું થાય જે આપણે શિયાળામાં પહેરીએ ને ઠંડી લાગે ત્યારે એને શું કહેવાય કોટ કહેવાય આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ દૂધી માસી મને શું આપો કોટ આપો શું આપો કોટ લુક એટ મી આઈ એમ શિવરિંગ અ લોટ શિવરિંગ એટલે શું થાય ધ્રુજવું આપણે ઠંડીમાં ધ્રુજારી આવે સવાર સવારમાં શિયાળાની સવારમાં આપણને મમ્મી વહેલા ઉઠવાનું કે તો આપણને ગમે ના ગમે ને શું કામ કેમ કે આપણને બ્લેન્કેટની અંદર મજા આવતી હોય સુવાની એટલે ના ગમે તો એવી જ રીતે શું થાય છે ટમેટાને ઠંડી લાગે તો એ દૂધી માસી પાસે શું માગે છે કોટ માગે છે શું માગે છે કોટ ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ હું જ્યારે છોડ ઉપર હતો પ્લાન્ટ એટલે શું થાય છોડ છોડ ઉપર હતો ત્યારે હું ખૂબ ખુશ હતો હેપી એટલે શું થાય ખુશ શું કામ સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ સનશાઇન એટલે શું થાય સૂર્યના કિરણો કે શું હતા કેવા સરસ હતા આપણને શિયાળામાં ખૂબ ઠંડી લાગતી ને આપણે સવારમાં ઉઠીને જયારે સૂર્યનારાયણનો તડકો લઈએ તો બહુ મજા આવે ને એવી જ રીતે શું કહે છે કે હું જયારે છોડ ઉપર હતો ત્યારે મારી ઉપર શું આવતું હતું સનશાઇન આવતું હતું શું આવતું હતું સનશાઇન એટલે સૂર્યના કિરણ હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ ફ્રીજમાં તો શું હોય ઠંડુ ઠંડુ જ હોય આપણે જયારે ફ્રીજ ખોલીએ ત્યારે ઠંડી ઠંડી હવા આવે ને બહાર એમ જ ટમેટાને શું છે અહીંયા તો માત્ર ઠંડી છે અને બરફ જ બરફ છે ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ એટલે ઠંડાનું ઠંડુ ગામડું છે વિલેજ એટલે શું થાય ગામડું કુલ કુલ આઈસ એટલે ઠંડો ઠંડો બરફ પછી ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીઝ
કે આંટી આ ફ્રીજ કોણે બનાવ્યું છે કે આમ આટલી બધી ઠંડી લાગે છે સેજ પણ ગરમી લાગતી નથી હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઈટ વોર્મ એટલે શું થાય હૂફ મને અહીંયા સેજ પણ ગરમી મળતી નથી હૂફ મળતી નથી મને માત્ર ઠંડી જ લાગે છે શું થાય છે ઠંડી જ લાગે છે ટિપ ટેપ ટિપે કમ પિંકી હંગરી હંગરી એટલે શું થાય ભૂખી પિંકી છે એ શું છે ખૂબ ભૂખી થઈ છે એટલે શું આવે છે ચાલે ત્યારે કેવો અવાજ આવે છે ટિપ ટેપ ટિપ ટેપ ઓપન ધ ફ્રીજ ટુક આઉટ ઘારી અને તે ઘારી લેવા માટે શું કરે છે ફ્રીજ ખોલે છે શું કરે છે ફ્રીજ ખોલે છે સડનલી ધ રેડિશ મૂડ અબાઉટ હવે રેડિશ એટલે શું થાય મૂળો જયારે પિંકી છે ફ્રીજ ખોલે છે તો મૂળો શું થાય છે કે ફ્રીજ ની સાથે અટકેલો જતો તો દરવાજો ખુલે એટલે મૂળા નું હલન ચલન થવાનું છે તો મૂળો શું કરે છે હલન ચલન કરે છે ટીપ ટેપ ટીપ ટેપ કમ ટમેટો આઉટ અને જેવો મૂળો હલન ચલન કરે છે તો ટમેટા ને શું થાય છે ધક્કો લાગે છે તો ટમેટું ક્યાં જાય છે ફ્રીજ માંથી બહાર આવી જાય છે સન 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 રેઝ અક્રોસ ધ સ્કાય અને જેવું બહાર આવે છે એવું જ બારી માંથી શું આવે છે સૂર્ય નો પ્રકાશ આવે છે ગિફ્ટેડ ટમેટો કોટ ઓફ મામ સનશાઇન અને એને શું આપે છે હૂફ નો સૂર્યના કિરણો શું આપે છે ગિફ્ટ આપે છે આઈ એમ ધ કિંગ સેડ વિથ ધ સ્માઇલ અને શું કહે છે આઈ એમ ધ કિંગ સેડ વિથ ધ સ્માઇલ ફાઇન ફાઇન ટમેટો છે શું કહે છે કે હવે તો હું રાજા થઈ ગયો એમ કરીને શું કહે છે હસવા લાગે છે ચાલો અહીંયા આપણું યુનિટ ટુ પૂરું થયું હવે આગળ તમે નોટબુક ખોલો નોટબુકમાં આગળ આપણે શું લખવાનું છે નવા પેજ ઉપર આજની તારીખ વાર અને CW નવા પેજ ઉપર હું અહીંયા લખું છું નોટબુકમાં લખું એટલે નોટબુકમાં જ લખવાનું છે નોટબુક ખોલો પછી નવા પેજ ઉપર તારીખ વાર CW હવે ઉપરના હાંસિયામાં હેડિંગ મારો કલર્સ શું હેડિંગ મારવાનું છે કલર્સ એટલે શું થાય રંગો ઉપરના હાંસિયામાં લખજો કલર્સ એટલે રંગો પછી આપણે જયારે સ્પેલિંગ ઉચ્ચાર ને અર્થ લખીએ ત્યારે શું કરીએ છીએ ત્રણ ખાના કરીએ છીએ એક સરખા તો એક સરખા ત્રણ ખાના કરો એમાં પહેલામાં લખો સ્પેલિંગ પછી શું આવે ઉચ્ચાર અને છેલ્લે છે અર્થ આ તમારે નોટબુકમાં લખવાનું છે પછી એક સરખા ત્રણ ભાગ કરવાના છે હું અહીંયા કરતી નથી હવે તમારે જાતે શીખવાનું છે હું જયારે પણ કહું કે સ્પેલિંગ લખવાના છે તો તમારે ત્રણ ભાગ કરી દેવાના છે એક સરખા અને ઉપર આપી દેવાનું છે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એમ ત્રણ નામ પણ આપી દેવાના છે તો ચાલો કલર્સમાં પહેલો આપણે કયો કલર લખીશું લાલ તો લાલ ને અંગ્રેજીમાં કેવો કહેવાય રેડ કલર કહેવાય કેવો કહેવાય રેડ તો રેડ નો સ્પેલિંગ RED રેડ એટલે લાલ RED રેડ એટલે લાલ RED રેડ એટલે લાલ મારી સાથે બોલતું જવાનું છે લખતું જવાનું છે એના પછી વાદળી તો વાદળી કલર ને કેવો કહેવાય બ્લુ કહેવાય કેવો બ્લુ તો BLUE બ્લુ એટલે કયો કલર થશે વાદળી બ્લુ એટલે વાદળી ચાલો ચેક કરો BLUE બ્લુ એટલે વાદળી એના પછીનો કલર લખો ગ્રીન GREEN GREEN ગ્રીન એટલે કયો કલર થાય લીલો કયો કલર થાય લીલો GREEN ગ્રીન એટલે લીલો એના પછી લખો યલો યલો નો સ્પેલિંગ શું થાય YELLOW યલો એટલે પીળો YELLOW યલો એટલે પીળો એના પછી ઓરેન્જ ORANGE ઓરેન્જ એટલે કયો કલર થાય ઓરેન્જ જ થાય અથવા તો કેસરી અથવા નારંગી ORANGE ઓરેન્જ અથવા કેસરી અથવા નારંગી એના પછી છે પિંક
पिंक नो स्पेलिंग पी आई एन के पी आई एन के पिंक अटले गुलाबी पिंक अटले गुलाबी पची से ब्राउन तो ब्राउन नो स्पेलिंग बी आर ओ डबल्यू एन बी आर ओ डबल्यू एन ब्राउन अटले कथई क्यों कलर हे कथई एना पची छे पर्पल पर्पल नो स्पेलिंग पी यू आर पी एल ई पी यू आर पी एल ई पर्पल एटले जांबूड़ियो कलर थाय क्यों थाय जांबूड़ियो पची सफेद कलर ने केवो केवाय व्हाइट केवाय तो व्हाइट नो स्पेलिंग डबल्यू एच आई टी ई व्हाइट एटले सफेद अने छेल्लो कलर लखो काले केवो केवाय ब्लेक तो बी एल ए सी के बी एल ए सी के ब्लेक एटले काळो चलो फरीथी जुओ आर ई डी रेड एटले लाल बी एल यू ई ब्लू एटले वादळी जी आर डबल एन ग्रीन एटले लीलो वाई डबल एल ओ डब्ल्यू येलो एटले पीरो ओ आर ए एन जी ई ऑरेंज एटले केसरी अथवा नारंगी पी आई एन के पिंक एटले गुलाबी बी आर ओ डब्ल्यू एन ब्राउन एटले कथई पी ओ आर पी एल ई पर्पल एटले जांबूडियो डब्ल्यू एच आई टी ई व्हाइट एटले सफेद ने छेले छे बी एल ए सी के ब्लेक एटले કાળો આટલા સ્પેલિંગ તમારે નોટબુકમાં લખવાના છે અને મોડે કરવાના છે આગળ આપણે સ્વાધ્યાય પોથીમાં ભણીશું થેન્ક યુ